શુભ સવાર બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં? અચ્છા, આજે આપણે ગુજરાતીની શરૂઆત ફરીથી કરીશું. જે બાળ મિત્રોને ગુજરાતી શીખવામાં તકલીફ પડી રહી છે અથવા શબ્દો બનાવવામાં તકલીફ પડી રહી છે, તે બાળ મિત્રોને માટે આજે મેં વિચાર્યું કે ગુજરાતીનો કક્કો આપણે શરૂઆતથી ફરીથી ભણીશું. બરાબર? તો ગુજરાતીનો કક્કો શરૂઆતથી ભણવા માટે આપણે ક કમળથી શરૂઆત કરીશું. બરાબર? જુઓ તો આ છે આપણો ક કમળનો ક. બરાબર? આ છે આપણો ક કમળનો ક, રાઈટ? તો ક કમળનો ક કળશનો ક. હવે ક ક ખ ગ ઘ લખવા માટે, શીખવા માટે તમને બધાને શેપ્સ આવડતા હોવા જરૂરી છે. તો શેપ્સ કયા કયા? તો પહેલું તો અર્ધવર્તુળ. હવે બે જાતના અર્ધવર્તુળ છે. બરાબર? અર્ધવર્તુળ, પછી ઊભી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, બે ટાઈપની ત્રાસી લાઈન. બરાબર? પછી ગોળ, ત્રિકોણ, પછી આ રીતની ત્રાસી લાઈન, આ રીતની ત્રાસી લાઈન, પછી નીચેથી આપણે રસ્વો. બરાબર? અને બીજી કઈ લાઈન હતી બાળમિત્રો? ઊભી લાઈન, રાઈટ? તો અર્ધવર્તુળ, ઊભી લાઈન, આડી લાઈન, ત્રાસી લાઈન, ગોળ, પછી ત્રિકોણ, ચોરસ. યસ, ચોરસ રહ્યું, લંબ ચોરસ રહ્યું. હજી કયા શેપ રહ્યા? ચોરસ, ધેન લંબ ચોરસ. બરાબર? પછી એલ શેપ, ઊંધો એલ શેપ, સોરી, ઊંધો એલ શેપ, ધેન સીધો યુ શેપ, ઊંધો યુ શેપ, એન્ડ ઓવલ, ઓવલ શેપ, રાઈટ? ધીસ ઇઝ ઓવલ શેપ. તો આપણે કેટલા બધા ટાઈપના શેપ શીખવાના છે જુઓ. પહેલું તો છે આપણું અર્ધવર્તુળ, ઊભી લાઈન, આડી લાઈન, ગોળ, અગેન અર્ધવર્તુળ. હવે આ જે છે એ સીધું અર્ધવર્તુળ, આ છે ઊંધું અર્ધવર્તુળ, ત્રાસી લાઈન, બીજી ત્રાસી લાઈન, બે ત્રાસી લાઈનને એક આડી લાઈનને જોઈન્ટ કરીને બનાવવામાં આવે છે, તેને કહેવાય છે ત્રિકોણ. બરાબર? એને કહેવાય છે ત્રિકોણ. પછી છે એકમાત્રનો શેપ, બે બાજુનો. બરાબર? એકમાત્રનો શેપ. પછી નીચે રસ્વનો શેપ. હવે આ શેપ એકલો એકમાત્રનો નથી, નીચે દીર્ઘવનો શેપ પણ છે. પછી આવે છે બે ઊભી લાઈન અને બે આડી લાઈનને જોઈન્ટ કરીને બનાવીએ છે ચોરસ. પછી બે ઊભી લાઈન અને બે આડી લાઈનને જોઈન્ટ કરીને કહેવાય છે લંબચોરસ. ધેન સીધો એલ શેપ, ઊંધો એલ શેપ, યુ શેપ, ઊંધો યુ શેપ, ઓવલ શેપ, રાઈટ? તો આ ટાઈપના બધા જે શેપ્સ છે એ શેપ્સ કેટલા સરસ રીતના જેને આવડતા હોય તે બધા જ અક્ષરો ખૂબ જ સુંદર રીતના લખી શકે છે. હવે જો આ બધા જ શેપની અંદર આપણે ત્રણ શેપનો ઉપયોગ કરીને ક બનાવવાનો છે. જેમ કે આપણે શીખ્યા એક અર્ધવર્તુળ અને બીજું અર્ધવર્તુળ. બરાબર? તો હવે આપણે શું કરીશું? એક અર્ધવર્તુળ બનાવીશું અને એને નીચે બીજું અર્ધવર્તુળ જોડી દઈશું અને વચ્ચે
त्रासी लाइन करीशुं। हवे आ थोड़ो गड़बड़वाळो आपणने लाग्यो क, हवे ए ज अर्ध वर્તુળને આમ જોડી પેન્સિલ ઉઠાયા વગર ફરીથી બીજું અર્ધ વર્તુળ કરો અને વચ્ચે થોડી ત્રાસી લાઈન કરો। જુઓ કેવો સરસ મજાનો બની ગયો કે, બરાબર, કેવો સરસ મજાનો કે બની ગયો, બરાબર ને? પહેલું અર્ધ વર્તુળ પેન્સિલ ઉઠાયા વગર, બીજું અર્ધ વર્તુળ અને ત્રાસી લાઈન, દેટ ઇઝ ક। ક કમળનો ક, ક કળશનો ક, બરાબર। આ રીતના ક બની છે। હવે ક જે બની છે, રાઈટ, ક તો કનો પણ એક સ્પેલિંગ હોય છે, રાઈટ, કનો એક સ્પેલિંગ છે, દેટ ઇઝ કે એ ક ઓબ્લિક સી, રાઈટ। સીનું પ્રનાઉન્સ પણ ક જ થાય છે, સીનું પ્રનાઉન્સ પણ ક જ થાય છે, રાઈટ। તો ક માટે ઘણા સ્પેલિંગની અંદર કે યુઝ થાય છે, લાઈક કે ફોર કિંગ, કે ફોર કાઇટ, પછી સી પણ યુઝ થાય છે, લાઈક સી સી યુપી કપ, રાઈટ, સો સી યુપી કપ જ થાય, પછી સી એટી કેટ। તો કના પ્રનાઉન્સમાં બે આપણે લેટર્સનો યુઝ કરી શકીએ છીએ, લાઈક કેનો અને સીનો। ચલો તો હવે આપણે બીજું પણ જોઈશું કે આપણે બુકની અંદર લખવાનું છે, તો આ ઘૂંટીને આપણે એક વખત તો લખી લીધું છે, હવે આપણે શું કરીશું, હવે નોટબુકમાં ડાયરેક્ટ લખવાનો પ્રયત્ન કરવાનો, બરાબર, નોટબુકમાં લખવાનો પ્રયત્ન કરવાનો છે। ક, કથી કમળ, કથી કબૂતર, કથી કળશ, કથી કલમ, બોલો કથી કેટલા બધા અક્ષરો થઈ ગયા, ક કબૂતરનો ક, ક કમળનો ક, ક કળશનો ક, ક કલમનો ક, પછી ક અગર કાના માત્રવાળા અક્ષરો હોય તો ક કાગડાનો ક, ક કોયલનો ક, બરાબર, આટલા બધા અક્ષરો બને છે। હવે આપણે જોઈશું ખ, જેવી રીતે ક લખ્યો એવી રીતે ખ પણ આપણે લખવાનો છે, બરાબર, ખ। તો ખને આપણે આમ કરીને આ રીતના લખવાનો પ્રયત્ન કરવાનો છે, રાઈટ, ખ। હવે ખ માટે આપણે ઊભી લાઈન, પછી આડી લાઈન અને ઊભી લાઈન, ત્રણ વસ્તુનો ઉપયોગ અગર જો આપણને સરસ રીતના આવડતો હશે તો તમને સરસ રીતના ખ લખતા આવડશે, જેમ કે આ રીતના આપણે કર્યું, બરાબર, પછી એને ઉપર લઈ જવાનું થોડું અને પછી આડી લાઈન કરીને ઊભી લાઈન, દેટ ઇઝ ખ। ખ, ખ ખલનો ખ, ખ ખમણનો ખ, ખ ખડિયાનો ખ, ખ ખટારાનો ખ, બોલો ખ કેટલો બધો સરસ રીતના થાય છે, તો આપણે ખ સરસ રીતના લખતા શીખવાનો છે। ઓકે બાળ મિત્રો, ચલો તો ખનો સ્પેલિંગ શું થશે, ખ, ખ, ખનો સ્પેલિંગ થશે કે એચ એ, કે એચ એ ખ, ખનો સ્પેલિંગ થશે કે એચ એ ખ, બરાબર। અને આપણે આની અંદર લખવો હોય તો બહુ જ ધ્યાનથી સરસ રીતના સારા અક્ષરે લખવાનો છે, જેમ કે હવે આ બુક તો તમારી ભરાઈ ગઈ છે, ઓલમોસ્ટ બધા સ્ટુડન્ટની ચેકિંગ થઈ ગઈ છે, પણ આપણે આ જ વસ્તુ આપણી હોમવર્ક બુકમાં લખવાની છે, રાઈટ, આપણે આપણી હોમવર્ક બુકમાં લખવાની છે અને સરસ મજાની સિંગલ લાઇનની બુકની અંદર ખ લખવાની પ્રેક્ટિસ કરવાની છે। અને આપણે આ જ રીતના બોક્સ બનાવી દેવાના, જેથી કરીને આપણે જ્યારે લખીએ તો આપણને ખબર પડે કે હું બોક્સની બહાર લખું છું કે બોક્સની અંદર, રાઈટ। તો તમારે સરસ મજાના નાના નાના બોક્સ બનાવી પેન્સિલને શાર્પન કરીને ખ ખલનો ખ લખવાનો પ્રયત્ન કરવાનો છે। ચલો ખ પછી આવે છે ગ, ગ તો ગ ગણપતિનો ગ, હવે આપણે ગ ગણપતિનો ગ શીખીએ તો ગણપતિ બાપા આપણને શું આપે, બુદ્ધિ આપે, ગ ગણપતિનો શીખવાનો, ગ ઘર ગણવેશનો શીખવાનો, ગ ગધેડાનો શીખવાનો, બરાબર, પણ ગ ગણપતિનો શીખીને યાદ રાખવાથી બહુ ઝડપથી આપણને યાદ રહે છે,
तो ग લખવા માટે આપણે એક અર્ધવર્તુળ અને ઊભી લાઈન બે વસ્તુનો ઉપયોગ થાય છે. તો ગ આ રીતના લખાય, ગ ગણપતિનો ગ, ગ ગણવેશનો ગ, ગ ગણપતિનો ગ, ગ ગણવેશનો ગ, ગ ગાયકનો ગ, ગ ગીતનો ગ, ગ બરાબર ગ ગણેશનો ગ. તો ગ આ રીતના લખાય છે. બરાબર બાળ મિત્રો, તો ચલો આગળ આપણે જોઈએ કે કેવી રીતના આપણે આ બુકમાં પણ લખવાનું છે અને એનો સ્પેલિંગ પણ. બરાબર, ચલો હવે ગ આપણે લખ્યું અર્ધવર્તુળનો ઉપયોગ કરીને. અર્ધવર્તુળ ઊભી લાઈન, અર્ધવર્તુળ ઊભી લાઈન, અર્ધવર્તુળ ઊભી લાઈન, અર્ધવર્તુળ ઊભી લાઈન. સો ગ, ગ મીન્સ જી એ ગ. ગનો સ્પેલિંગ થાય છે જી એ ગ, ગનો સ્પેલિંગ થાય છે જી એ ગ. બરાબર, જી એ ગ. અને હવે આપણે શું કરવાનું, આપણી જે સિંગલ લાઈનની બુક છે એની અંદર આવી રીતના સરસ નાના નાના સુંદર અક્ષરે ગ લખવાનો પ્રયત્ન કરવાનો છે. ગ ગણેશનો ગ, ગ ગણપતિનો ગ, ગ ઘર અધેડાનો ગ. બરાબર, એવી રીતના ગ ગણપતિનો, ગ ગણેશનો એ રીતના લખવાનો પ્રયત્ન કરવાનો છે. અને બને ત્યાં સુધી ધીમે ધીમે અને સુંદર અક્ષરે લખવાનું, પછી સ્પીડ વધારવાની અને પછી જોવાનું કે કેટલા સુંદર અક્ષરે આપણે લખી શકીએ છીએ. તો ચલો આજે આપણે ત્રણ અક્ષરો શીખ્યા, ફર્સ્ટ ક, સેકન્ડ ખ અને થર્ડ ગ. હવે ત્રણેયને આપણે સ્પેલિંગ જોઈ લઈએ. બરાબર, ક, કનો સ્પેલિંગ થશે કે એ ક ઓબ્લિક સી, રાઈટ. પછી ખ, તો ખનો સ્પેલિંગ થશે કે એચ એ ખ, રાઈટ. એન્ડ ગનો સ્પેલિંગ થશે જી એ ગ, રાઈટ. સો બાળ મિત્રો, તમારે બધાએ આ બધા જ ત્રણે ત્રણ અક્ષરો ફરીથી સરસ સારા અક્ષરે તમારી હોમવર્ક બુકમાં લખવાના છે વિથ સ્પેલિંગ. બરાબર, ફાઈવ ફાઈવ ટાઈમ્સ તમારે લોકોએ લખવાના છે સ્પેલિંગની સાથે. બરાબર, તો તમે સરસ રીતના બધા અક્ષરોને ઓળખતા થઈ જશો, તમારા સ્પેલિંગના પ્રનાઉન્સ પણ સારા થવાના શરૂ થઈ જશે. બરાબર, સો ક કે એ ક સી પણ ક થાય, ખ કે એચ એ ખ, ગ જી એ ગ. બરાબર, તો આ તમારે લખવાના છે તમારી હોમવર્ક બુકમાં. હવે આપણે નેક્સ્ટ સેશનમાં મળીશું, ત્યાં સુધી તમારે બધાએ સરસ રીતના તમારી બુકમાં હોમવર્ક કરીને રાખવાનું છે. ચલો બાળમિત્રો, તો ફરીથી મળીશું, ત્યાં સુધી તમે બધા એન્જોય કરો, મજા કરો, આવજો.